શહેરના એકે રોડ ખાતે ઝાડા બાવા યુવક મંડળ દ્વારા દર વર્ષે મુંબઈથી શ્રીજીની પ્રતિમા લાવીને અહીં સ્થાપિત કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ મુંબઈથી શ્રીજીની પ્રતિમા લાવીને સ્થાપના કરવામાં આવી છે। સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે, ત્યારે હવે ગણેશ ઉત્સવને આડે હવે એક જ દિવસ બાકી છે, ત્યારે શહેરમાં વિવિધ જગ્યાઓ પર શ્રીજીના પંડાલો બનાવવામાં આવ્યા છે, જ્યાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેરમાં આવેલા એકે રોડ પર ઝાડા બાવા યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। ઝાડા બાવા યુવક મંડળના કૃણાલ પટેલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 75 વર્ષથી વિશ્વ પ્રસિદ્ધ મુંબઈના લાલબાગના રાજાની મૂર્તિ બનાવનાર એવા સંતોષ રત્ન કલાકાર કમલી પાસેથી જ ગણેશજીની મૂર્તિ બનાવે છે। 1947માં અહીં હીરાભાઈ બાલકૃષ્ણએ ગણેશજીની મૂર્તિનું સૌ પ્રથમ સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે તેઓની પરંપરા જાળવી રાખી છેલ્લા 75 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે। જય ગણેશ। મારું નામ વિજયભાઈ ચૌધરી છે અને શ્રી ઝાડા બાવા ગણેશ મંદિરનો કાર્યકર્તા છું અને અમારે 1947માં હીરાભાઈ બાલકૃષ્ણ વૈષ્ણવે સ્થાપના કરી હતી અને વિશ્વ પ્રસિદ્ધ લાલબાગચા રાજાના મૂર્તિકાર એવા સંતોષ રત્નાકર કામલી પાસેથી અમારી પ્રતિમા આવે છે અને સતત 75 વર્ષથી અમે એમની પાસેથી પ્રતિમા લાવીએ છીએ અને સુરતમાં જે ગણેશ ભક્તો છે જે લાલબાગ જઈ નહીં શકતા દર્શન કરવા માટે એ અમારે અહીંયા દર્શન કરવા આવી શકે છે। અશ્વિનીકુમાર રોડ, ઝાડા બાવાનું મંદિર।